ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ નજીકથી વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરી કરતા 3 જેટલા ઈસમોને ઝડપી પાડ્યા છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વાહન ચોરીના બનાવ વધતા જઈ રહ્યા છે. આ લોકડાઉનના સમયમાં પણ વાહન ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જ્યારે તસ્કરોની વાત આવે તો ચોરી કરતા તસ્કરો મોટાભાગે રાજસ્થાન રાજ્યના હોવાનું સામે આવતું હોય છે. ત્યારે ધાનેરા પોલીસના હાથે પણ રાજસ્થાન રાજ્યના 3 વાહન ચોરી કરતા ચાલક ઈસમો આબાદ રીતે ઝડપી પાડ્યા છે. છેલ્લા 2 માસ કરતા પણ વધારે દિવસોથી સમગ્ર ભારતમાં લોકડાઉનના કારણે ધંધા રોજગારને ભારે નુકસાન થયું છે, જેના કારણે ચોરીના બનાવ વધે તે બાબતે હાલ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એસએ ડાભીએ ધાનેરાની સરહદો ઉપર નાકાબંધી સખ્ત કરી છે. ત્યારે ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ ઉપર પોલીસકર્મી વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ગાડીમાં સવાર ઈસમો ઉપર પોલીસની નજર ગઈ હતી અને આ ઈસમોની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ સુરેશકુમાર લાદુરામ જયકિશનજી વિશ્નોઈ, નીરજકુમાર ઓમપ્રકાશજી જોધારામજી વિશ્નોઈ અને ત્રીજા ઈસમે પોતાનું નામ જગદીશકુમાર પપ્પુરામ ઠાકરારામ જાતે વિશ્નોઈ હોવાનું જણાવ્યું હતું. તમામ રાજસ્થાન રાજ્યના ઝાલોર જિલ્લાના હોવાનું પણ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું. જોકે ધાનેરા પોલીસે આ તમામ ઈસમો ઉપર શંકા જતાં આડકતરી રીતે સવાલો કરતા ઈસમોએ શરૂઆતમાં ધાનેરા ખાતેથી ઇકો ગાડીની ચોરીમાં સામેલ હોવાની કબૂલાત કરી હતી. ધાનેરાની પ્રગતિનગર સોસાયટીમાંથી આ ઈસમોએ ઇકો ગાડી ચોરી કરી ગાડીને ગુજરાત બોર્ડર પાર કરાવી હોવાનું જણાવ્યું હતું. મારી ગાડી ચોરાઈ ગઈ હતી. સવારમાં હું 6 વાગે ઉઠ્યો એટલે મારી ગાડી એટલે ગાડી દેખી ગાડી ના દેખાણી. મેં શેઠને જોન કરી, શેઠે ફોન ના ઉપાડ્યો, શેઠને ઘરે ગયો હું. બરાબર, શેઠને અમે પછી ફરિયાદ કરી. ફરિયાદ કરીને એટલે સાહેબે ફોન કર્યો કે ગાડી ગયા તમારી અહીંયા પ્લાદર પડી છે, તમારી ગાડી અહીંયા પડી તમે સહી સલામત લઈને જાઓ. બરાબર, અમારી ગાડી મળી ગઈ. પોલીસવાનો ખૂબ ખૂબ આભાર. અચ્છા, તમે કઈ જગ્યા રહો? પ્રગતિનગર. અને કઈ જગ્યાથી ગાડી લઈ ગયા? પ્રગતિનગરથી. અચ્છા, તમે શું કામ કરો? હું ગાડી ડ્રાઈવરિંગ. અચ્છા, ક્યારે બનાવ બને તમારો? આ સાહેબ પરમ દિવસે. અચ્છા, ગાડી મળી ગઈ તમારી? મળી ગઈ ગાડી. શું કહેશો, પોલીસની કામગીરી છે? પોલીસની કામગીરી સારી છે. ધાનેરા પોલીસના હાથે લાગેલા 3 ઈસમોનો ઇતિહાસ ચોર હોવાનું સામે આવ્યું છે. તેમની પાસેની ગાડીની તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ નંબરની નંબર પ્લેટો મળી આવી છે. સાથે સાથે વાહન ચોરીમાં ઉપયોગમાં આવતી માસ્ટર ચાવી પણ એકથી વધારે મળી આવી છે. સાથે વાહનોના લોક તોડવા માટે ડિસમિસ સહિતના ઓજારો પણ મળ્યા છે. જ્યારે અન્ય કોઈ જગ્યાએ પોલીસ ગાડી ઊભી રાખે તો પ્રેસનું કાર્ડ પણ આ ઈસમો સાથે રાખતા હોવાથી કાર્ડ પણ ધાનેરા પોલીસે કબજે કર્યું છે. આરોપી સુરેશ વિષ્ણુએ આજથી 6 મહિના અગાઉ પાટણ ખાતેથી સફેદ કલરની બોલેરો કેમ્પર ગાડીની ચોરીની કબૂલાત કરી છે અને ગત વર્ષે એટલે કે 2019ની સાલમાં ચિત્તોડ ખાતેથી બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી પોતાની સાથી સાથે મળી 7 કિલો સોનાના દરદાગીનાની ચોરી કર્યા હોવાનું પણ કબૂલ કર્યું છે. આજથી આશરે 6 મહિના પહેલાં ધાનેરા પ્રગતિનગર સોસાયટીમાંથી ઇકો ગાડીની ચોરીની પણ કબૂલાત કરી છે. થરાથી સ્કોર્પિયો ગાડી, સિદ્ધપુર મહેસાણા રોડ ઉપરથી બોલેરો કેમ્પર ગાડી, કલોલથી ઇનોવા ગાડી, પાલમપુરથી ફોર્ચ્યુનર ગાડી સહિત ગુજરાત તેમજ રાજસ્થાન રાજ્યના અનેક મોટા શહેરોમાંથી સંખ્યાબંધ ગાડી ચોરી હોવાની કબૂલાત આ ઈસમોએ કરી છે. આ 3 ઈસમો નાની ઉંમરના હોવા છતાં સરળતાથી માસ્ટર ચાવીનો ઉપયોગ કરી ગાડી ચોરી કરી જાય છે. સાથે ચોરી સિવાય કયા કયા ગુનાના કાવતરામાં આ ઈસમો સામેલ છે તેની તપાસ પણ હાલ ધાનેરા પોલીસ કરી રહી છે.